सोखड़ा स्वामीनारायण मंदिर से 6 जनवरी के दिन एक वीडियो सामने आया था, जिसमें मंदिर के चार संत अनु चौहान नाम के एक शख्स को पीट रहे होने की बात दिखाई पड़ रही थी। हालांकि इस वीडियो के सामने आने के बाद से अनु चौहान की ओर से पुलिस थाने में शिकायत दर्ज करवाई गई और इस पूरे मामले को लेकर पुलिस की तहकीकात अब भी जारी है। ऐसे में इतने दिनों बाद सोखड़ा स्वामीनारायण मंदिर के संत वल्लभ स्वामी जी सामने आए हैं और उनकी ओर से इस मामले में बयान देते हुए ये बताया गया है कि उनके ऊपर लगाए जा रहे आरोप गलत है। इसके साथ ही उनका ये भी कहना है कि पीड़ित परिवार के लोग आगे आए और किसी से भी ना डरे। तो आइए सुनते हैं क्या कहना है उनका। ना पुलिस ने सामने नहीं आवामां कोई वो प्रश्न नहीं। पुलिस निवेदन माटे जेना पण निवेदन माटे आवे छे त्यारे संतोनो मंदिर प्रशासनो संपूर्ण सहयोग छे। वात करिए परिवारनी तो परिवार कोईपण कारणसर एमनो संपर्क नथी करी शकातो अने एटापूरती कदाच एवी वात अटकती हशे, पण ए पण एनी समय मर्यादा हशे तो चोक्कस आवशे ज। અને આવે ને સામસામે બેસીને જે કંઈ વાત થાય, અગાઉ પણ વાત થયું છે, ઉભય પક્ષે જે કંઈ બન્યું છે એ યોગ્ય નથી અને સામસામે બેસીને આ કોઈ એવો પ્રશ્ન નથી કે જેનું આપ સૌ પણ સમજી શકો એમ છો મારા કરતાં વધારે સારી રીતે, કે આમાં કોઈ કોમ્પ્લિકેશન નથી। નહીં, મેં એવું નથી કીધું વિડીયો બનાવતો હતો, મારું કહેવાનું એવું હતું કે વિડીયો ઉતારે છે એવું લાગવાથી સંતોએ એમ કીધું કે ભાઈ તારો મોબાઈલ બતાવો કે વિડીયો ઉતાર્યો કે ફોટો, કારણ કે મામલો મહિલાઓનો હતો, દૂર એક મહિલાઓનો સમૂહ આવેલો હતો અને એ જે કંઈ વાત હતી એના સંદર્ભમાં સંતોને એવું લાગ્યું હશે કે ભાઈ આવું કંઈ થાય તો યોગ્ય ન કહેવાય, અને એટલા માટે ખાલી મોબાઈલ જોવા માંગ્યો એ દીકરાને। ત્યારે જો સહજતાથી એને મોબાઈલ બતાવી દીધો તો કદાચ આ બધી ઘટના પણ ન બની હોત ને આપ લોકો અહીંયા સુધી આવવાનો પણ પ્રશ્ન ના થયો હોત। મને વિવાદ આગળ વધતો હોય એવું મારું નમ્રપણે માનવું નથી, એટલા માટે કે જે કંઈ ઘટના બની છે એ ઘટના બન્યા પછી કદાચ હજી સ્ટેન્ડ સ્ટીલ છે। મંદિર પ્રશાસનની અપેક્ષા છે કે પરિવારનો સંપર્ક થાય, પરિવાર આવે, આપ સૌના માધ્યમથી પરિવારને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર, કોઈ પણ જાતની ગેરસમજ રાખ્યા વગર બિલકુલ નિશ્ચિંતતાથી અહીંયા આવે, સામસામે બેસી અને વાત કરી શકાય, અને વાત કરીને નાની મોટી કોઈ પણ ગેરસમજ હોય તો એને દૂર કરી અને પ્રશ્નનું પૂર્ણ વિરામ કરી શકાય। મંદિર પરિસરમાં તમે એક હ્યુમન બિઈંગ તરીકે હું તમને પૂછું છું કે એના આ લોકશાહી દેશમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી શકે છે, બાકી આપને એવું લાગે છે કે જે ચાર ચાર દાયકાથી જે પરિવાર સત્સંગના યોગમાં આવ્યો હોય એના દીકરા સાથે ક્યાંક આવી ઘટના બની હોય જેને આપણે યોગ્ય નથી ગણતા, અને કઈ એવી ખુશાલી ગણો તમે કે જેમાં આવું કંઈ કરવામાં આવી, એ વાત બિલકુલ સત્યથી વેગળી છે। તો મારી સમજ બહારની વસ્તુ છે કે મને ખ્યાલ નથી આવતો, કારણ કે પરિવારનો જે મારો પરિચય છે એ પ્રમાણે તો મેં કહ્યું એમ ચાર દાયકાથી નિષ્ઠાવાન સક્રિય સેવામાં રહેલું એ પરિવાર છે, એને આવું કંઈ દૂર રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, કોઈ ભય કે ચિંતાની વાત કરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો, એ શું કામ આવું થાય છે એ ન સમજી શકાય એવી વાત છે, અને એટલા માટે આપ સૌના માધ્યમથી એ પરિવારને મારી વિનંતી છે કે ભાઈ મંદિર તમારું જ છે, જરૂરથી આવો, કોઈ પણ જાતની ચિંતા વગર આવો અને આવીને ખુલ્લા દિલે જે કંઈ હોય એ ઘર પરિવારની વાત છે, ઘર પરિવારનો પ્રશ્ન છે, અરસપરસ બેસીને આપણે એનું નિરાકરણ કરી દઈએ। ના, કોઈ પણ પ્રકારનું મંદિર પરિસર શું કામ પ્રેશર કરે એવી કોઈ વાત નથી, સત્સંગી પરિવાર છે, હા એને અત્યારે હું કહું છું એ વાતને જો પ્રેશર ગણવામાં આવે તો એને કદાચ ગેરસમજ કહી શકાય, આપણે પ્રેમથી એમને વિનંતી કરીએ છીએ કે મંદિર તમારું છે, હતું અને રહેવાનું છે, આવો અને જરૂરથી નિખાલસ દિલે વાત કરો। એ ડર દૂર કરવા માટે જ આપણે એમ કહીએ છીએ કે ભાઈ તમારે ડરવાનું કોઈ કારણ નથી, પ્રેમથી આવો, વ્યક્તિગત રીતે કહું તો હું એમ કહું છું કે ભાઈ મારી જવાબદારી ઉપર આવો, કંઈ થાય તો એટલે એવું કંઈ થવાનો કોઈ પ્રશ્ન નથી। આ જે કંઈ ઘટના બની છે ઉભય પક્ષે ગેરસમજથી બની છે, આ ન જ બનવી જોઈએ, જે કંઈ બન્યું છે એ ખેદજનક છે, પણ એના કારણે દૂર રહેવું કે એને ભય માનીને ન આવવું તો આનું કોઈ નિરાકરણ નથી, એ સમાધાન માટે પણ પરિવારે આગળ આવવું જોઈએ, અને પરિવાર મેં કહું એમ એટલા બધા વર્ષોથી સત્સંગના યોગમાં છે એ પરિવારને મંદિર પરિસરમાં કયો ભય હોઈ શકે, અને એને કાંઈ એવું કર્યું નથી કે એને ડરવું જોઈએ એમ,
दीकरा कहीं एवं करू नहीं कि परिवार डरव जो लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।